राज्य में दर कलाके 58 लोगों ने लागी रहो छे कोरोना नो छे त्यारे कोरोना ने नाथवा माटे राज्य ना महानगरों में कड़क नियंत्रणों लादवामां आवी रह्या छे। अमदावाद में आज थी सुपर स्प्रेडर ना टेस्ट करवामां आवशे। आज थी शाकभाजी वाड़ा, हेर सलून वाड़ा, रिक्शा ड्राइवर सहित फूड डिलीवरी बॉय ना टेस्ट करावामां आवशे। रिपोर्ट ना आधारे अलग अलग ओळखपत्र पण आपवामां आवशे। अमदावाद, वडोदरा, सूरत में मॉल मल्टीप्लेक्स बंद करवामां आवशे। आज अने आवतीकाले मॉल मल्टीप्लेक्स बंद रहेशे। राज्यना चार महानगरों में बाग बगीचा पण बंद राखवामां आव्या छे। नवो आदेश, नवी सूचना ना आवे त्यां सुधी बाग बगीचा रहेशे बंद। सूरत में आज अने आवतीकाले टेक्सटाइल मार्केट पण बंद रहेशे। सूरत में 21 અને 22 મી માર્ચે હીરા ઉદ્યોગ પણ બંધ રહેશે। અમદાવાદમાં જીમ બંધ રખાતા ટ્રેનર અને નાગરિકોમાં નારાજગી જોવા મળી। અમદાવાદમાં એમટીએસ અને બીઆરટીએસ બસ સેવા પણ બંધ છે। વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હોય અથવા તો સરકાર હોય, અલગ અલગ જે નિયમો છે તે લાગુ કરી રહી છે। ગાર્ડન પાર્ક જે છે તે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો, પરંતુ કેટલાક સિનિયર સિટીઝન્સ આપણી સાથે જોડાયેલા છે કે જેઓ મોર્નિંગ વોક વહેલી સવારે કરતા હોય છે, પણ જે પ્રકારે બાગ અને બગીચાઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે તમામ એકબીજા પોતાના જે મિત્રો છે તેમની સાથે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારની અંદર નજરે પડી રહ્યા છે, તેમનાથી વાત કરીશું। દાદા, કઈ રીતે તમે સરકારના નિર્ણયોને જોઈ રહ્યા છો? કારણ કે સીધી રીતે જે પાર્ક છે, ગાર્ડન છે, બંધ કરવામાં આવ્યા છે, પરંતુ તમે એક પ્રકારે કહી શકાય કે વહેલી સવારે જે જીવનની જે મજા માણી રહ્યા છો, લોકો ડરની વચ્ચે જીવી રહ્યા છે, સરકારના નિયમોને કેવી રીતે જોઈ રહ્યા છો? સરકારના નિયમો તો બધા સારા જ છે, પબ્લિકે પોતે સમજવાનું છે કે આ કઈ રીતે પાળવા। બાકી સરકાર તો નિયમો કરવાની જ છે, નિયમો સારા છે। આ જે સંક્રમિત વધતી રહ્યું છે એટલે એના માટે પ્રજાએ જાગૃત રહી અને એ કરો, નિયમો પાડવા જોઈએ। અન્ય જે સિનિયર સિટીઝન તેમનાથી વાત કરીશું। દાદા, તમે કેવી રીતે જુઓ છો? કારણ કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જે યુવાનો છે ખાસ કરીને ખાણીપીણીની લારીઓ ઉપર મોટી સંખ્યામાં નજરે પડે છે, માસ્ક વગર નજરે પડતા હોય છે, તમે કેવી રીતે હાલની પરિસ્થિતિને જોઈ રહ્યા છો? માસ્ક વગર જે ફરે છે એ ખોટી રીતે બધા ફરે છે। માસ્ક તો પહેરવા જોઈએ, થોડુંક ગવર્નમેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલવું જોઈએ, તો બહુ વાંધો નથી આવતો। લાગે છે કે સમયસર નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યા છે, જે ચીજવસ્તુઓ બંધ કરવાની ખરેખર બહુ સારા છે, અને એવી રીતે કરશે તો બહુ સંક્રમણ ઓછું થશે, વેપારીઓને નુકસાન આનાથી જઈ રહ્યું છે, લોકોમાં ડર છે, નથી પડતો એમાં। તમે કેવી રીતે જોઈ રહ્યા છો હાલના જે નિર્ણયો છે? કારણ કે લોકોમાં ફરી એક ડર છે કે લોકડાઉન આવશે, જો લોકડાઉન આવી જાય તો લોકોને ડર છે કે કેવી રીતે તેમનું જીવન જે છે આગળ વધશે, કારણ કે તમામની પરિસ્થિતિઓ સરખી નથી। પણ સરકારે એક બાજુ વેક્સિન આપેલી અને બીજી બાજુ આ ચૂંટણીના તાયફાની બધું ગેધરિંગ કરે છે, એટલે કે સમજાતું નહીં સરકાર શું કરવા માંગે। એ જે કંઈ ખર્ચો કરે છે કોરોના માટે એ તો બરાબર છે, એને જે સ્ટેર બીધા એ બરાબર છે, પણ જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે બધાને ભેગા કરે છે એનું શું? પણ લાગે છે અત્યારે જે પ્રકારે સરકારે એક નકેલ પાસી જે ટાઈટ કરી છે, અત્યારે જે કાયદાઓ લાગુ કરીને કેટલીક વસ્તુઓ બંધ કરી છે, સમયસર છે કે થોડું મોડું થઈ ગયું છે? જરૂરી છે, સમયસર છે। અન્ય સિનિયર સિટીઝન છે તેમનાથી પણ વાત કરીશું। શું લાગી રહ્યું છે, વેક્સિન અત્યારે આપવાનું એક તરફ કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ કોરોનાનું સંક્રમણ પાછું વધ્યું છે, તમે પોતે વેક્સિન લીધી? ના, મારે હજી રજીસ્ટ્રેશન કરાવ્યું છે, હવે લેવાની છે। તમે કેવી રીતે સરકારના નિર્ણયો જોઈ રહ્યા છો? કારણ કે એમટીએસ, બીઆરટીએસ બંધ કર્યું છે, બાગ બગીચાઓ બંધ કર્યા છે, લોકો માર્ગો ઉપર હવે મોર્નિંગ વોક કરતા વધારે સંખ્યામાં નજરે પડી રહ્યા, લાગે છે લોકોએ સંયમ જાળવીને પોતાના ઘરોમાં થોડો સમય હવે રહેવું જોઈએ, પ્રજાએ પણ સહયોગ આપવો જોઈએ, પણ નિર્ણય લેવામાં સરકારે થોડુંક મોડું કર્યું છે, જે પ્રમાણે ક્રિકેટ મેચમાં અને આ બધા જે નિર્ણય જે પહેલાં લેવો જોઈતો હતો એ થોડું મોડું કર્યું છે, અગર આ જ નિર્ણય પહેલાં લીધો તો આટલું સંક્રમણ ના ફેલાત। લાગે છે કે ચૂંટણીની અંદર જે પ્રકારે ભૂલો થઈ તેનો ભોગ હવે સીધું નાગરિકો થઈ રહ્યા બની રહ્યા છે? હા, અત્યારે તો પરિસ્થિતિ ચોક્કસ એવી છે કે થોડુંક એ વખતે કંટ્રોલ કર્યો તો સારું હતું। શું કહેશો દાદા તમે, કારણ કે હવે લોકો માર્ગો ઉપર મોર્નિંગ વોક કરતા જરૂર નજરે પડી રહ્યા છે, ખાણીપીણીની જે લારીઓ છે તે ખુલી જરૂર છે, લોકો એના ઉપર ઓછા નજરે પડી રહ્યા છે, લાગે છે કે એક આગળ થોડા ભૂતકાળમાં જે સામાન્ય ભૂલ થઈ હવે એનો ભોગ નાગરિકોએ બનવાનો વારો આવ્યો છે? નાગરિકોને તો ભોગ બનવાનો થયો જ છે, પણ એવું નથી કે ભાઈ કે ખાલી સરકાર જ જવાબદાર છે, લોકોએ બી એવું માની લીધું હતું કે કોરોના ગયો ગયો ગયો, કોરોના ગયો નહોતો, સાવચેતી તો જરૂરી હતી જ, ઠીક છે થોડાક નિર્ણય જે આ જે ગેધરિંગ જે ભેગી થઈ એનો એક એક અંશ આપણે કહેવાય કે એને ઇફેક્ટ આવી છે, પણ હજી બી એવું ના માની લેવાય કે કોરોના ગયો છે, કોરોના સાથે જ છે, અને એમાં એ રીતે સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે ચાલવું જોઈએ, માસ્ક પહેરવા જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, અને સરકારની જે આ વેક્સિન આપવાની જે
પ્રગતિ જેમાં એમાં જે કામ થઈ રહ્યું છે બહુ સરસ કામ થઈ રહ્યું છે એમાં ઓર ઉલટું વધારે કરવો જોઈએ જેટલી જ બને એટલું જલ્દી લગભગ બધા લોકોને પહોંચે તો ઘણો આનો લાભ થશે અને સમજદારી જ એકમાત્ર ઉપાય છે કોરોનાથી આમાં એકમાત્ર ઉપાય છે કોઈને કંઈ આમાં બ્લેમ કરવાની કોઈ વાત છે નહીં કારણ કે છે ને કે ખાલી એકના ઉપર કોઈના ઉપર કરીએ કે ભાઈ ઘરમાં બ્લેમ કરીએ કે સરકારને કરીએ કે કોઈને બી કરીએ બ્લેમ આપણે એકલા ઉપર કરાય નહીં અને આ કલેક્ટિવ એક એફોર્ટ છે અને એમ ના માની લેવાય કે આ ગયો જ્યાં સુધી વર્લ્ડમાંથી એક કેસ બધા કેસ જ્યાં સુધી નાબૂદ નહીં થાય ત્યાં સુધી સમજ કોરોના છે 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 જ એમ ભલે જ ઇન્ડિયામાંથી ઓછા થઈ ગયા હોય કે કંઈ બીજી કન્ટ્રીમાં વધારે હોય તો એમ બી તોય માનવાનું કે કોરોના હજી છે કોરોના હજી ગયો નથી એ વાત તો સ્પષ્ટ છે પરંતુ જે સિનિયર સિટીઝન્સ છે તેમનું પણ સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારે ભૂતકાળમાં કેટલાક ગેધરિંગ થયા તેનું આ પરિણામ છે કે હવે ધીરે ધીરે કેસો વધી રહ્યા છે પરંતુ કોઈ એક વ્યક્તિને તો સરકાર અથવા નાગરિકોને જવાબદાર ગણી ન શકાય કલેક્ટિવ એફર્ટ છે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે માસ્ક પહેરે તો આ જે કોરોના વધી રહ્યો છે તેના કેસીસ ઘટાડી શકાય અને ફરીથી જે નોર્મલ લાઈફ હતી તેના તરફ ફરી આગળ વધી શકાશે કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી ઝી મીડિયા અમદાવાદ